આજે મહિલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા જનતા સાથે મળીને નાગરવેલ પોલીસ ચોકીની પાછળ નટરાજ ગેસ્ટ હાઉસમાં જાહેર જનતાએ કરી રેડ. જુઓ શું છે આ આખી ઘટના. પહેલા કરવાના કાળા કામ અને પછી મોં છુપાવવાના. જુઓ કેવી રીતે પોતાનું મોઢું છુપાવી રહ્યા છે. મહિલા કોર્પોરેટરે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ. નાગરવેલ પોલીસ ચોકીની પાછળ નટરાજ ગેસ્ટ હાઉસમાં ચાલતું આ સેક્સ રેકેટ. નાગરવેલ પોલીસ ચોકી જે છે, નાગરવેલ પોલીસ ચોકીની પાછળ જાર રેકેટ ચાલતું હોય છે. અમને વારંવાર પબ્લિકે કીધું છે, આજુબાજુના રહીશોએ કીધું છે, અહીંયા આજુબાજુમાં કારખાના ચાલે છે, એસ્ટેટો ચાલે છે, બધાએ પબ્લિકે મને અહીંયા જાણ કરેલી હતી અને મારા સુધી મને વારંવાર ફરિયાદ આપવામાં આવી હતી. એટલે આજે એનું રેકેટ મેં પકડ્યું છે અને રંગિયાત બધાને અહીંયા પકડ્યા છે. હેરાન કરવાની વાત એ છે કે શું નાગરવેલ પોલીસ ચોકી પાછળ ચાલતા આ સેક્સ રેકેટ થી પોલીસ અજાણ હતી કે પછી પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું આ સેક્સ રેકેટ. હોટલના રજીસ્ટર ચોપડામાં કરવામાં આવતી ખોટી એન્ટ્રીઓ. ઘણી વખત રજૂઆતો કરી હતી અહીંયા જે અમારા કોર્પોરેટર છે સ્થાનિક નૂતન બેનને, અને અમને કીધું છે સારું તપાસ કરાવીશ. પણ આજે ઘણા બધા ત્યાં સ્થાનિક રહીશોએ આવીને બહેનના ત્યાં ઘેરાવ કર્યો અને બહેનને કીધું બેન આ ચાલે છે, હવે તમારા વિસ્તારમાં ચાલી જવું પડે નહીં. એટલે અમે તપાસ કરવા ત્યાં ગયા અને ત્યાં તપાસ કરતા અમને ખબર પડી કે ત્યાં ચાલ્યું છે. એટલે જનતાએ ત્યાં આજે રેડ કરી અને જનતાએ ત્યાં રંગે હાથો પકડ્યા. જો પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં એ શંકાસ્પદ છે. એટલા માટે શંકાસ્પદ છે કે જેની જાણ જાહેર જનતાએ જો હેરાન થતી હોય અને જાહેર જનતા પોતે પોતાનો ચહેરો બતાવવા માંગતી નથી, કેમ કે પોલીસથી પણ એ લોકો ભયભીત છે. એટલે પોલીસના ભયના કારણે ઓથા હેઠળ પબ્લિક ત્યાં જીવી રહી છે. આજુબાજુની બહેનોને પણ લોકો હવે આ નજરથી જોવા લાગ્યા છે. એટલે પોલીસ આવી કામગીરી કરશે, હોટલ બંધ કરાવશે કે નહીં કરાવશે એ તો પ્રશ્ન છે પોલીસની યોગ્ય તપાસ અને ઉચ્ચ તપાસનો. જો પોલીસ યોગ્ય તપાસ કરાવે તો આખા દિવસમાં કેટલા જ લોકો ત્યાં આવેલા એ સીસીટીવી ફૂટેજમાંથી માહિતી મળી શકે છે. પરંતુ મને લાગે છે કે પોલીસ યોગ્ય તપાસ કરશે નહીં.